welcome back to my channel. Today I'm going to upload the videos regarding mobility visas. So keep in touch and don't forget to watch this video till the end. So આજનો આ વિડિયો છે રિગાર્ડિંગ યુથ મોબિલિટી વિઝા. સો હું તમને એનો ઓવરવ્યૂ આપી દઉં કે આ યુથ મોબિલિટી વિઝા એના માટેના છે કે જેને અહીંયા આવીને 2 યર્સ માટે વર્ક કરવું હોય, અહીંયા સ્ટે થવું હોય કે સ્ટડી કરવી હોય તો એના માટેના વિઝા છે. સો ઇફ યુ વોન્ટ ટુ લિવ ઇન યુકે ઓર ઇફ યુ વોન્ટ ટુ વર્ક ઇન યુકે ફોર 2 યર્સ ઓનલી, દેન એન્ડ દેન યુ કેન એપ્લાય ફોર ધીસ મોબિલિટી વિઝાસ. સો આના માટે એક એજ પીરિયડ છે, તો 18 યર્સ ટુ 30 યર્સના લાઈક જે પણ હોય સ્ટુડન્ટ હોય કે કોઈ પણ વર્ક કરતું હોય એ પણ આવી શકે છે યુથ મોબિલિટી વિઝામાં. હવે ઘણા બધાને એવો ક્વેશ્ચન હશે કે મારી એજ હવે નેક્સ્ટ યર 31 થાય છે, નેક્સ્ટ માર્ચમાં કે એવું કંઈ, તો હવે તમે આ એપ્લિકેશન કરવા માગતા હો તો તમે એલિજિબલ થાવ કે નહીં? તો હા, થઈ શકો, કેમ કે તમારી એજ અત્યારે 30ની છે, તો તમે 30ની એજવાળા અત્યારે એપ્લિકેશન કરી શકો. અને એ એપ્લિકેશનમાં તમારા વિઝા જો એપ્રૂવ થઈ જાય તો તમે અહીંયા આવી શકો છો અને 2 યર્સ અહીંયા સ્ટે કરી શકો છો. હવે આ સ્ટેમાં તમે અહીંયા સ્ટડી પણ કરી શકો છો, તમારે વર્ક કરવું હોય તો વર્ક પણ કરી શકો છો, તમારો ઓન બિઝનેસ પણ કરી શકો છો. પણ એના સમ ગવર્મેન્ટ રૂલ્સ છે જે તમારે UKVIની વેબસાઇટ પર જેને જોવા પડશે. આ યુથ મોબિલિટી વિઝામાં 2530 પાઉન્ડ તમારા એકાઉન્ટમાં હોવા જોઈએ તો તમે આ UKVIની લાઈક આ જે મોબિલિટી સ્કીમ છે એમાં એપ્લિકેશન કરી શકશો. આ વિઝાની એપ્લિકેશન કરવા માટે કેટલા મેક્સિમમ મંથ લે? મેક્સિમમ 6 મંથ્સ લે છે અને પછી તમારું ડિસિઝન આવે છે. આનામાં ફીસ છે નોર્મલી 250 પાઉન્ડ અને UKVIની વેબસાઇટ પર 244 છે, એટલે હું નિયર અબાઉટ 250 પાઉન્ડ કહું છું તમને. સો 244 પાઉન્ડ આની વિઝા ફીસ છે. સેકન્ડ થિંગ, વોટ યુ કેન ડૂ એન્ડ વોટ યુ કાન્ટ ડૂ ઇન ધીસ મોબિલિટી વિઝા. સો આ મોબિલિટી વિઝામાં તમે સ્ટડી અહીંયા આવો, સો વન્સ યુ અરાઈવ યુ કેન લાઈક ઇફ યુ વોન્ટ ટુ સ્ટડી યુ કેન સ્ટડી, બટ એના માટેના પણ એક રૂલ્સ છે, એ રૂલ્સ તમારે ફોલો કરવો પડે, એની એપ્લિકેશન કરવી પડે, દેન એન્ડ દેન યુ કેન સ્ટડી. યુ કેન વર્ક હિયર અને અહીંયા તમારે તમારો ઓન બિઝનેસ પણ કરી શકાય. પણ ઓન બિઝનેસમાં એવું છે કે તમારે રેન્ટેડ પ્રોપર્ટી લેવી પડે. હવે આ રેન્ટેડ પ્રોપર્ટીમાં તમે તમારી ઓન પ્રોપર્ટી ના કરી શકો, પણ જો રેન્ટેડ પ્રોપર્ટી હોય તો રેન્ટેડ પ્રોપર્ટી તમે લઈને તમારો બિઝનેસ કરી શકો. હવે એના માટે પણ પાછા એક રૂલ્સ બનાવ્યો છે કે તમે જો એ રેન્ટેડ પ્રોપર્ટી લીધી છે અને તમે તમારું લાઈક પોતાનો ઓન બિઝનેસ કરવા માગો છો, તો એ ઓન બિઝનેસમાં તમારી જે પ્રોપર્ટીમાં તમે જે કંઈ પણ ઇક્વિપમેન્ટ લાવવાના છો, એ ઇક્વિપમેન્ટનો એક્સપેન્સ કે જે ઇક્વિપમેન્ટની જે કંઈ પણ પ્રોપર્ટી વેલ્યુ હોય, એ પ્રોપર્ટી વેલ્યુ 5000 પાઉન્ડથી ઉપરની ના હોવી જોઈએ. એ પણ હવે ગવર્મેન્ટે હજુ એ રૂલ્સ કાઢ્યો છે, પણ એનું હવે નેક્સ્ટ સ્ટેજમાં એ લોકો શું બતાવશે એ હજુ એ લોકોએ હજુ કંઈ એની ગવર્મેન્ટ ઓફ UKની વેબસાઇટ પર હજુ એ લોકોએ ડિસ્ક્રાઇબ કર્યું નથી, પણ એ સૂન આવી જશે. સો વોટ યુ કાન્ટ ડૂ ઇન ધીસ લાઈક મોબિલિટી વિઝા. સો બધાને ખબર હશે કે જે લોકો અહીંયા UKમાં આવી ગયા હશે ને, એ લોકોને ખબર હશે કે એ લોકોના લાઈક BRP કાર્ડમાં લખેલું હોય છે કે યુ કાન્ટ વર્ક એઝ અ સ્પોર્ટ્સ પર્સન ઓર ડૉક્ટર ઓર ડેન્ટિસ્ટ. સો તમે ડૉક્ટર આ મોબિલિટી વિઝામાં પણ એવું જ છે કે તમે જો તમારે ડૉક્ટર કે ડેન્ટિસ્ટની રીતે વર્ક કરવું હોય તો અહીંયા તમે વર્ક ના કરી શકો, અને એઝ અ સ્પોર્ટ્સ પર્સન પણ તમે વર્ક કરવું હોય તો તમે સ્પોર્ટ્સ પર્સન વર્ક ના કરી શકો. તમને કોઈ પણ ટાઈપનો ફંડ આમાં મળશે નહીં. અને હા, જે લોકો UKમાં છે એ લોકો આ મોબિલિટી વિઝા માટે એપ્લિકેશન નહીં કરી શકે. સો જે લોકો લાઈક આપણા ઇન્ડિયામાં છે અત્યારે, તો એમને આ મોબિલિટી વિઝા માટે જો એપ્લિકેશન કરવી હોય તો એ લોકો કરી શકે છે. અને નોર્મલી આ મોબિલિટી વિઝામાં એવરી યર 3000 લોકોને એ લોકો એન્ટ્રી આપશે, અને જે લોકોને સારા એવા લાઈક એજ્યુકેશન હશે, બેકગ્રાઉન્ડ હશે, જે લોકોનો સારો એવો પ્રોફેશનલ એક્સપિરિયન્સ હશે, એ લોકો આ મોબિલિટી વિઝામાં એપ્લિકેબલ થઈ શકશે. સો આ મોબિલિટી વિઝામાં કયા ડોક્યુમેન્ટ્સ, હવે ઘણા બધાને એવો પણ ક્વેશ્ચન હશે કે આ મોબિલિટી વિઝામાં કયા ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ થશે. સો પહેલામાં પહેલો તો મોબિલિટી વિઝામાં તમારી જોડે પહેલામાં પહેલો વેલિડ પાસપોર્ટ હોવો જોઈએ, અને તમારા જે સેવિંગ્સ એકાઉન્ટ છે ઇન્ડિયાનું સેવિંગ્સ એકાઉન્ટ, એમાં 2530 UKVI પાઉન્ડ હોવા જોઈએ. આટલા પાઉન્ડ તમારામાં હોય અને બેંક બેલેન્સમાં એટલા 2530 પાઉન્ડ હશે તો તમે UKVIની લાઈક આ જે મોબિલિટી વિઝાની સ્કીમ છે એમાં તમે એપ્લિકેબલ થશો. અને આમાં તમારે ટ્યુબરક્યુલોસિસ ટેસ્ટ એ ટેસ્ટ પણ તમારે કરાવવો પડશે. જેવી રીતે તમે સ્ટુડન્ટ વિઝા માટે એપ્લિકેશન કરો ત્યારે ટીબી ટેસ્ટ કરાવો છો, એવી રીતે આમાં મોબિલિટી વિઝામાં પણ ટીબી ટેસ્ટ કરાવવો પડશે. આ વિઝા તમે એક્સટેન્ડ કરાવો હોય તો કરાવી શકો કે નહીં? તો આમાં હવે ગવર્મેન્ટે એવો સ્ટ્રિક્ટ રૂલ્સ એવો પાડી દીધો છે કે આમાં તમારા 2 યર્સના વિઝા છે તો 2 યર્સ પછી તમે આ વિઝા એક્સટેન્ડ નહીં કરાવી શકો. સો ઇન શોર્ટ, તમારે આ 2 યર્સના વિઝા પતી જાય એના પછી તમારે લાઈક બેક ટુ ઇન્ડિયા જવું પડશે, અને અગેન તમારે આની યાદ લાઈક જો એપ્લિકેશન કરવી હોય તો અગેન એપ્લિકેશન કરવી પડશે. સો હોપફુલી તમને આ વિડીયો મારો પસંદ આવશે, અને જેને પણ મોબિલિટી વિઝામાં આવવું હોય તો એના માટે હું આ વિડીયોમાં સબસ્ક્રિપ્શન બોક્સમાં આ વિડીયોમાં લિંક મૂકી દઈશ. સો પ્લીઝ આ વિડીયો તમે જોજો, અને જો તમને ગમે અને તમારા કોઈ બીજા પણ ફ્રેન્ડ આવવા માગતા હોય મોબિલિટી વિઝા પર, તો એ લોકોને શેર કરજો. સો એ લોકોને પૂરતી માહિતી મળે અને
આની ઘણી બધી ઇન્ફોર્મેશન યુકેવીઆઈની વેબસાઇટ પર છે. સો પ્લીઝ બેઝિકલી તમે યુકેવીઆઈની વેબસાઇટ પણ ફોલો કરજો અને એમાં જઈને જોજો કે હાઉ ટુ એપ્લાય ફોર મોબિલિટી વિઝા. સો તમને ઇઝીલી લાઈક ગાઈડન્સ મળી જશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.